સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે તબાહી મચી ગઈ છે તથા ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ અન્ય રાજ્યોની સરખામણીએ વધતા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસ માટે લોકડાઉનનો અમલ કરાવવા રાજ્યોને જણાવવામાં આવ્યું હતું. ત્યારે લોકડાઉનના 8મા દિવસે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમપ્રકાશ ધર્મતીર્થ આશ્રમ દ્વારા સિંધી સમાજના ધર્મગુરુઓ શ્રી મુકેશ સાંઈના માર્ગદર્શન હેઠળ સેવાદારો દ્વારા નાસ્તા પાણી જમવાની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સિંધી સમાજના અગ્રણીનું સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે આ સેવા કાર્યમાં વારસિયાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આનંદ સાહેબ તથા તેમના સ્ટાફના સહયોગથી દૂરથી આવેલા લોકોને તથા વારસિયાના વિવિધ વિસ્તારોના જરૂરિયાતમંદ લોકોને ચા પાણી અને નાસ્તા તથા જમવાની વ્યવસ્થા અને નેશનલ હાઈવે પર પણ સેવા જાહેર કરવામાં આવી છે. લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી સતત આ સેવાઓ કરવામાં આવી રહી છે. ત્યારે સતત 8મા લોકડાઉનના દિવસે આ સેવા ચાલુ છે અને લોકડાઉન સુધી દરરોજ અવિરત આ સેવા ચાલુ રહેનાર છે. આ સેવામાં સહયોગ બદલ વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ સાહેબ તથા તેમના સ્ટાફનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ દુનિયાની અંદર જે કોરોના વાયરસ આ ચાલે છે એના એવા જ અમારે અહીંયા વારસિયા સ્થિત પ્રેમ વિકાસ ધર્મતીર્થસ્થાન ઉપર રોજબી રોજ સતત કેટલા દિવસથી રોજે રાત્રે અમારે ભોજનનું વિતરણ કરવામાં આવે છે અને આ ભોજન જે ગરીબ વિસ્તારો છે જ્યાં અનાજ નથી મળતો, કશું મળતું નથી, ત્યાં જઈને આપે છે. અને હાઈવે ઉપર જે બહારથી લોકો આવે છે એના માટે બી વિતરણ કરવામાં આવે છે અને કમ્પલસરી રોજે જ આ સેવા કરવામાં આવે છે. આ સેવામાં પૂરે વારસાના સેવાદારીઓ હાજર રહે છે અને અહીંયા મુકેશ સાંઈ, ચરણ સાંઈ અને મોહન સાંઈના આશીર્વાદથી અહીંયા બધું કાર્ય ચાલે છે. અને અહીંયા બધા સેવાદારી, જે બી દરબારના સેવાદારી છે, બધા જ આ સેવામાં હાજર રહે છે. અને આજે બી જોવો છો તમે આ રસોડામાં કામ ચાલે છે અને રાત્રે ભોજન એ પ્રેસોમાં આવશે અને રોજે આ સેવા આપવામાં આવશે. અને આ ઉપરવાળાની કૃપા છે. સતનામ સાખી સાંઈ ટેવડા માળા જખી જય.